નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની વિકિરણ આકૃતિની રીત. સમષ્ટિમાંથી ધારો કે આપણે નિદર્શની માહિતીના એન અવલોકનો મેળવેલા છે, એક્સ વાય યામ ધરાવતા, એટલે કે દ્વિચલ માહિતી છે, એક્સ વન વાય વન, એક્સ ટુ વાય ટુ, એક્સ થ્રી વાય થ્રી, એમ એક્સ એન વાય એન સુધીના અવલોકનો આપણી પાસે છે. આ માહિતી પરથી આપણે વાયની એક્સ પરની રેખાનું અન્વયોજન કરવું છે. તો સૌ પ્રથમ આ એન અવલોકનોને અનુરૂપ જે બિંદુઓ આપણી પાસે આલેખપત્ર ઉપર મળે એ બિંદુઓ સૌ પ્રથમ આપણે આલેખપત્ર ઉપર દર્શાવવાના. પહેલાં એક્સ અક્ષ દોરવાનો, વાય અક્ષ દોરવાનો, એની ઉપર યોગ્ય સ્કેલ માપ લેવાનું, અને પછી એક્સ વન વાય વન બિંદુ મૂકવાનું, એક્સ ટુ વાય ટુ બિંદુ મૂકવાના, એમ એક્સ એન વાય એન બિંદુ મૂકવાના, અને આ બિંદુઓને જોડી અને વિકિરણ આકૃતિની દોરવાની. હવે જો આ બિંદુઓ છે એક સરખા આવેલા હશે તો એક સરળ રેખા એમાંથી આપણે પસાર કરી શકીએ, આલેખ દોરી શકીએ. પણ ધારો કે આકૃતિ પરના બિંદુઓ છે એ એક સુરેખા ઉપર આવે એવા ન હોય તો શું કરવું? તો આ માટે આપણે એક એવી સુરેખા દોરીશું કે જેથી વિકિરણ આકૃતિ પરના વધુમાં વધુ બિંદુઓ છે એની નજીકથી આ રેખા પસાર થતી હોય. અને આવી જે રેખા છે એ વાય અને એક્સ વચ્ચેના સંબંધોનો શ્રેષ્ઠ અંદાજ આપતી હોય. આવી અન્વયોજિત રેખાને જ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાથી ઓળખવામાં આવે છે. આ સુરેખા પરના કોઈ પણ બે બિંદુના યામ પરથી આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવી શકીએ છીએ. આ સમીકરણ છે એને જ નિયત સંબંધ રેખા કહે છે. નિયત સંબંધ રેખાના અન્વયોજનની આ સરળ રીત છે, કારણ કે આ રીતમાં કોઈ ગણતરીની જરૂર પડતી નથી. હવે આપણે નિયત સંબંધ રેખાના અન્વયોજન માટે આ વિકિરણ આકૃતિની જે રીત છે એની મર્યાદા આપણે જોઈ લઈ. પહેલી મર્યાદા, આ રીતથી મેળવેલ નિયત સંબંધ રેખા પરથી વાય અને એક્સ વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ મળતો નથી. એનો મતલબ અંદાજ મળે છે પણ એ ઉત્તમ પ્રકારનો અંદાજ નથી મળતો. હવે બીજી મર્યાદા, આ રીતથી એક જ માહિતીના આધારે જુદી જુદી નિયત સંબંધ રેખા બની શકે, એટલે કે બિંદુઓ તો બધા એક સરખા મળશે પણ એમાંથી પસાર થતી રેખાઓ જુદી જુદી રીતે બનાવી શકાય, અને પરિણામે એના ઉપયોગથી જે તારણો આવશે એ પણ જુદા જુદા હશે. ત્રીજી મર્યાદા, આ રીત હેતુલક્ષી નહીં પણ વ્યક્તિલક્ષી પરિણામ આપે છે, એ જ એની મર્યાદા છે.